અને હવે નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર. તો લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે કમર કસી લીધી છે. આજથી ભાજપનું મારું પરિવાર ભાજપ પરિવાર અભિયાનની શરૂઆત થશે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતાના નિવાસસ્થાને આસપાસના પાડોશીઓ સાથે મળી ભાજપના ધ્વજને ફરકાવશે. આ અભિયાન 2 માર્ચ સુધી ચાલશે. 2 માર્ચે ભાજપના યુવા કાર્યકરો બાઇક રેલી કાઢી ભાજપનો પ્રચાર પ્રસાર કરશે. બીજી તરફ ભાજપના કાર્યકરો 26 ફેબ્રુઆરીએ લોકોના ઘરે ઘરે જઈ લોકોના ઘરમાં દીવા પ્રગટાવશે. તો રાષ્ટ્રીય અધ્યક્ષ ગંગા કિનારેના એવા મકાનમાં જશે જ્યાં આઝાદી બાદ પ્રથમ વખત વીજળી આવી હતી. 28 ફેબ્રુઆરીએ પીએમ મોદી નમો એપના માધ્યમથી 10 કરોડથી વધુ દેશભરના ભાજપના કાર્યકરોને સંબોધશે. આમ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપે માઇક્રો પ્લાનિંગ કરી નાખ્યું છે. અમદાવાદમાં સાંસદ બદલોના લખાણ લખવામાં આવ્યા. પશ્ચિમ સુરક્ષા સમિતિએ સાંસદ બદલોના લખાણ સાથે ડોક્ટર કિરીટ સોલંકી સામે વિરોધ દર્શાવતા લખાણો દિવાલ પર લખ્યા. બીજેપીના જ ડોક્ટર સોલંકીના વિરોધી જૂથે જ લખાણ લખાવ્યું હોવાનું મનાઈ રહ્યું છે. રાજકોટમાં કનૈયાકુમારના ફોટા પર કાળી શાહી લગાડી વિરોધ કરવામાં આવ્યો. કાલાવડ રોડ કેકેવી સર્કલ પર લગાવેલા બેનર પર શાહી લગાડવામાં આવી ફોટા પર ચોકડી મારી વિરોધ કરવામાં આવ્યો. ટેકાના ભાવે મગફળીની ખરીદીનો આજે છેલ્લો દિવસ છે. રાજ્ય સરકાર દ્વારા આજે અંતિમ દિવસે ખરીદી કરાશે. છેલ્લો દિવસ હોવાથી મગફળી વેચવા લાઇનો લાગશે. અમદાવાદમાં વસ્ત્રાલથી થલતેજ ઇસ્ટ વેસ્ટ અને વસ્ત્રાલ એપીએમસીથી મોટેરા સુધીના નોર્થ સાઉથ કોરિડોરનું બાંધકામ આખરી તબક્કામાં છે. ત્યારે ભારત સરકારે મેટ્રો રેલને ગાંધીનગર સુધી દોડાવવા ફેઝ 2ના પ્રોજેક્ટને મંજૂર કર્યો છે. પહેલા તબક્કામાં અમદાવાદમાં ઉપરોક્ત બંને કોરિડોરનું બાંધકામ પૂર્ણ થયા બાદ ₹5,523 કરોડના ખર્ચે ફેઝ 2માં બાંધકામ શરૂ થશે તેમ મનાઈ રહ્યું છે. ફેઝ 1માં નોર્થ સાઉથ કોરિડોરમાં સૌથી પહેલા સ્ટેશન મોટેરાથી ગાંધીનગર તરફ તપોવન સર્કલથી કોબા જંકશન થઈને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગિફ્ટ સિટી, ઇન્ફોસિટી, સચિવાલય, અક્ષરધામ મંદિર અને છેલ્લે મહાત્મા મંદિર સુધીનો રૂટ તૈયાર થશે. ગાંધીનગર રેલવે સ્ટેશન કનેક્ટ 28.5 કિલોમીટરના રૂટની 1 લાઇન લો યુનિવર્સિટીથી પીડીપીયુ થઈને ગિફ્ટ સિટીને જોડશે. આ રૂટમાં 20 મેટ્રો સ્ટેશન હશે જેમાં મોટેરાનો સમાવેશ થતો નથી. અત્યારના ફેઝ 1ની જેમ ફેઝ 2માં પણ ભારત સરકાર અને ગુજરાત સરકારની 50-50% ભાગીદારીને આધીન રહેશે. કવાંટ તાલુકાના હાફેશ્વર નર્મદા નદીમાંથી દાહોદ ફિલ્ટરવાળા પાણી પહોંચાડવા માટેની 800 કરોડની યોજનાની ભારે ભરખમ લોખંડની પાઇપોની ચોરી થઈ છે. જોકે આ ચોરી સફળ થાય તે પહેલા જ કંપનીના કર્મચારીની એક શંકાએ તેઓનો ભાંડો ફોડી નાખ્યો. રસ્તાની સમાંતર 1200 mmની MS પાઇપ પાણી પુરવઠા તંત્રએ ખરીદી L&T લિમિટેડ ચેન્નાઈને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. કંપનીને આપેલ પાઇપ એક ટ્રેલરમાં ભરાતા જોઈ L&Tના કર્મચારીને શંકા ગઈ અને અધિકારીનો સંપર્ક કરતા આખો મામલો ચોરીનો હોવાનું બહાર આવ્યું. જોકે પાઇપ ભરાવવા આવેલ વ્યક્તિ ભાગી ગયો હતો. આણંદમાં ઉમરેઠ નારાયણ જ્વેલર્સમાં થયેલા ઉઠવણા મામલે અર્પિત ગાભાવાલાના મામા હરિવર્ધન શાહની ધરપકડ થઈ છે. હાઈકોર્ટે હરિવર્ધનની આગોતરા જામીન અરજી ફગાવી છે. જામીન અરજી ફગાવતા પોલીસે તેની ધરપકડ કરી છે. રાજકોટમાં ₹13 કરોડની છેતરપિંડી આચરનાર ઝડપાયો છે. ભક્તિનગર પોલીસે જંકશન વિસ્તારમાંથી તેની ધરપકડ કરી છે. ઈસમે તેના પિતા સાથે મળીને 2016માં વેપારીઓને વિશ્વાસમાં લઈને કરોડો રૂપિયાનું ફેલોકે ફેરવું હતું. પોલીસે છેતરપિંડી આચરનાર મિહિર સોલંકીની ધરપકડ કરી છે. પાલનપુરના હાઈવે પર આવેલા મેરેજ હોલમાં લગ્ન પ્રસંગમાં આવેલા એક વ્યક્તિના 4 લાખ રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી થઈ. એક ગચ્છીએ રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયો. જોકે આ ઘટનાને લઈને ચકાસણી કરતા મેરેજ હોલની બહાર લગાવેલા સીસીટીવી કેમેરામાં ગચ્છીઓ હોલની બહાર જતો જોવા મળ્યો. રાજસ્થાનના 12 ગામ નજીક પાસે અમદાવાદની બસનો અકસ્માત નડ્યો. બસમાં 50થી વધુ મુસાફર સવાર હતા જેમાંથી 3 મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. નર્મદા જયંતિ નિમિત્તે ભરૂચના પૌરાણિક નર્મદા મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ત્યારે આ વર્ષે શિયાળાથી જ નર્મદાના પાણી સુકાઈ જતા નર્મદા નદીમાં નૌકા વિહાર સહિતના કાર્યક્રમો શક્ય નહીં બને ત્યારે ભક્તોની નર્મદાના દર્શનનો પણ લહાવો નહીં મળી શકે. ગુજરાતમાં સ્વાઇન ફ્લુ વકરી રહ્યો છે ત્યારે વધતા કેસોને લઈને કેન્દ્રીય ટીમ ગુજરાત પહોંચી છે.
बपोरे 3:30 वागे सरकार अधिकारी बैठक करशे आने वकरता स्वाइन फ्लू ने काबू में लेवा अंगे चर्चा करशे। तो राज्य में स्वाइन फ्लू भरडो लीधो छे त्यारे स्वाइन फ्लू मामले हाईकोर्ट में सुनावणी हाथ धराई। कोर्टे राज्य सरकार नो उधरो लेता कह्यु कि स्वाइन फ्लू ना वत्ता केस सामे सरकार द्वारा केवा प्रकार ना पगला भरवामां आवी रह्या छे ते अंगेनो जवाब रजू करो। कोर्टे आ मामले राज्य सरकार ने आवतीकाल सुधीनो समय पण आप्यो छे। नर्मदा जिल्ला में पण स्वाइन फ्लू देखा दीधी छे। राजपीपळा शहर तथा आजूबाजू 3 गामों में कुल 5 स्वाइन फ्लू पॉजिटिव केस नोंधाता आरोग्य विभाग सतर्क बन्यो छे। तो 2 वर्षना बाळक ने पण स्वाइन फ्लू पॉजिटिव आवता तेने वडोदरा सारवार अर्थे खसेडवामां आव्यो छे। जूनागढ़ सांस्कृतिक मंत्री विभावरीबेन दवे निवेदन आप्यु। कह्युं कि शिवरात्रि मेळा माटे आपेल ग्रांट मुद्दे निवेदन आप्यु। 15 करोड़ बायफर्केशन की विगत न होवानो उल्लेख करायो छे। सरकारे रूपया 15 करोड़ की ग्रांट आपी होवानी बात करी। प्रदेश बीजेपी प्रमुख जीतू वाघाणीए कांग्रेस पर वार करता कह्युं छे कि कांग्रेस खेडूतोने गैरमार्गे दोरी रह्या छे। वधुमां कह्युं छे कि प्रियंका गांधी कांग्रेस में सक्रिय थया तेमां कई नवुं नथी, तेओ पहेलेथी सक्रिय छे। जयंती भानुशाली हत्या केस में छबील पटेल सामे पण फरियाद नोंधाई छे। त्यारे छबील पटेल ऑडियो वायरल थयो छे जेमां छबील पटेल निर्दोष होवानुं रटण करी रह्या छे, तेवज तेमणे षड्यंत्रनो भोग बनाववामां आव्यो होवानुं ते कही रह्या छे। ऑडियो में भारत बहार होवानुं अने भारत में तेमना जीवने जोखम होवानुं जणावे छे। साथे छबील पटेले पोलीस रक्षण की मांग करी छे अने साथे ज कह्युं के तेओ पूछपरछ में सहकार आपशे। आपणे जणावी दईए कि न्यूज 18 गुजराती आ ऑडियो की पुष्टि नथी करतुं। अठार फेब्रुआरी गांधी आश्रम खाते पाटीदारों धरना करशे अने 25 फेब्रुआरी सीएम निवासस्थानी बहार पाटीदारों धरना करशे अने जो धरना करता धरपकड़ करवामां आवशे तो सूरतनी जेम कार्यक्रमनो विरोध करवानी पण चीमकी उच्चारवामां आवी छे। एसपीजी प्रवक्ता पूर्विन पटेलनुं कहेवुं छे कि पाटीदार समाजनी हजी सुधी कोई मांगनी संतोषाई नथी, जेथी ज्यां सुधी मांग संतोषवामां नहीं आवे त्यां सुधी आंदोलन धरना चालू राखवामां आवशे। वधुमां कह्युं छे कि समाजनी मांग बाबते साथे मळीने लड़ीशुं। सूरतमां कांग्रेसना धारासभ्य अल्पेश कथरियाना घरे पहोंच्या। धारासभ्य ललित वसोया अने किरीट पटेल अल्पेशना घरे पहोंच्या हता, ज्यां किरीट पटेलनुं कहेवुं छे कि सरकार पोलीसनो दुरुपयोग बंध करे। विधानसभाना सत्रमां अल्पेशनो मुद्दो उठावानी पण वात करी तो वसोयाए कह्युं देशने लूटनाराओने पोलीस पकड़ती नथी। सूरत पास नेता अल्पेश कथिरियाए वधु एक वार सूरत पुलिस ने आड़े हाथ लीधी। वधु एक वार सूरत पुलिस सामे धमकीना स्वर उच्चार्या। अल्पेशे ऑडियो क्लिप वायरल करी जेमां तेणे सूरत पुलिस ने पोतानी अंगत जिंदगी में दखल न करवानी सलाह आपी। साथे ज सूरत पुलिस पोतानी जो हुकमी पर रोक नहीं लगावे तो परिणाम भोगवा तैयार रहेवानी चीमकी आपी। वेलकम बैक। अमदावाद म्युनिसिपल कोर्पोरेशन और राज्य महिला आयोग द्वारा अमदावादना टाउन हॉल खाते नारी सम्मेलन योजवामां आव्युं हतुं। नारी अदालत और सशक्तिकरण और महिला विषय पर आ सम्मेलन राखवामां आव्युं जेमां गुजरात में 46 लाख महिलाएं अभयम पास की मदद मांगी और अभयम की टीम द्वारा महिला साथ काउंसिलिंग कर महिलाओं ने मदद अपाई छे। महिलाओं ने नारी अदालत अंगे पण माहितगार करवामां आव्या हता। आ प्रसंगे महिला आयोग अध्यक्ष लीलीबेन अंकोलिया, जागृतिबेन पंड्या, मेयर बीजलबेन पटेल सहित मोटी संख्या में महिलाओं उपस्थित रही थी। सागरदाण में एकाएक वधारो कराता पाटण जिल्लाना पशुपालकों चिंतातूर बन्या छे अने तेमने आ भाव वधारो कमरतोड़ फटका समान लागी रह्यो छे। एक तरफ चालू वर्षे वरसाद ओछो थयो छे जेने कारणे खेडूतना पाक पण निष्फळ गया छे, आथी लाखोनी मुश्किलीनो मार तेओ वेठी रह्या छे। सरकारे घासचारो पूरो पाडवानो जे वायदो कर्यो हतो ते पण हवे ठगारो निवड्यो छे। उपरथी सागरदाणना भावमां वधारो कराता मांड मांड पोतानु गुजरान चलावता पशुपालकों माटे पड़ता पर पाठू समान जेवी परिस्थिति उभी थई छे अने ना छूटके तेमणे तेमना पशुओ वेचवा पड़े तेवी स्थिति सर्जाई छे। राजकोटना सापर वेरावळमां प्लास्टिकना कारखानामां 11 महीना पहला भीषण आग लागी हती, त्यारे आग लाग्याना 11 महीना बाद पण वीमा कंपनीए पैसा न चूकवता कंपनीना उद्योगपतिओ अने वेपारीओ वीमा कंपनी सामे भूख हड़ताल पर उतर्या हता। न्यू इंडिया इन्स्योरंस कंपनी ऑफिस सामे शापरना उद्योगपतिओ एकठा थया अने अधिकारीओने पैसा आपवा माटे रजूआत करी हती।
જ્યાં સુધી કંપની વીમાના પૈસા નહીં ચૂકવે ત્યાં સુધી ભૂખ હડતાળ કરવાની ચીમકી આપી છે. તો આ લડાઈમાં ઉદ્યોગપતિ અને પાટીદાર આગેવાન પરેશ કચેરા પણ જોડાયા છે. આ સમયે શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ રમેશ ટીલાળા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. માર્કેટયાર્ડમાં મગફળી ખરીદ કેન્દ્રનો વિવાદ થતા નિગમના મજૂરો અને માર્કેટયાર્ડના મજૂરો બાખડ્યા હતા, તેમજ ખુલ્લેઆમ છૂટા હાથની મારામારી કરતા જોવા મળ્યા. માર્કેટયાર્ડ મજૂર એસોસિએશન અને નિગમ મજૂર એસોસિએશન આમને સામે આવી ગયા હતા. નિગમના 30 ભયભીત મજૂરોએ ડરથી કામ બંધ કર્યું. માલધારી સમાજના આગેવાન મુકેશ ભરવાડે પ્રેસ કોન્ફરન્સ કરી ગૌચરની જમીન મુદ્દે સરકારના આદેશને આવકાર્યો છે. તેમજ સરકારના આદેશ બાદ માલધારી સમાજે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. તો બીજી તરફ મુકેશ ભરવાડે એવું પણ જણાવ્યું હતું કે જો આ ચૂંટણીલક્ષી પરિપત્ર હશે તો અમે સરકારને 10 દિવસમાં બતાવી દઈશું અને જ્યાં જ્યાં સરકારની સભા હશે ત્યાં તેમનો વિરોધ કરીશું. અરવલ્લીના મોડાસામાં અડદ વેચવા આવેલા ખેડૂતોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. છેલ્લી ઘડીનું રજીસ્ટ્રેશન કરાવવા ખેડૂતો કેટલાય દિવસોથી લાઇનમાં ઉભા છે, છતાં અધિકારીના પેટનું પાણી હલતું નથી. ટાઢ હોય કે તડકો ખેડૂતો ઉભા છે, છતાં તેમની તકલીફો જાણવાનો કોઈને સમય નથી. પાટીદાર અને ઠાકોર સમાજ બાદ હવે માલધારી પણ પોતાના હક માટે મેદાનમાં ઉતરી રહ્યા છે. ગૌચર માટે અલગ જમીન આપવા મુદ્દે ભાવનગરના ચામરડી ગામે મોટી સંખ્યામાં માલધારીઓએ ઢોર ઢાંખર સાથે મહારેલી કાઢી હતી. જોકે રેલીની પરવાનગી ન હોવાને કારણે પોલીસે માલધારીઓને ચામરડી ગામ બહાર જ રોકી દીધા હતા. પોતાનો હક છીનવાયો હોવાની ઉગ્ર રજૂઆત સાથે માલધારીઓએ પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી, જે બાદ કલેક્ટરને મળ્યા હતા. માલધારીઓની ઉગ્ર રજૂઆત છે કે તંત્ર દ્વારા જે જમીન અપાઈ છે તે ડુંગરાળ વિસ્તાર છે, તેથી ઘણી મુશ્કેલી પડે છે. તો પ્રાંત અધિકારીએ અલગ જમીન આપવાની ગાંધીનગર રજૂઆત કરી હોવાનું આશ્વાસન આપ્યું. 18 ફેબ્રુઆરીએ ગાંધી આશ્રમ ખાતે પાટીદારો ધરણા કરશે અને 25 ફેબ્રુઆરીએ સીએમ નિવાસસ્થાનની બહાર પાટીદારો ધરણા કરશે. જો ધરણા કરતા ધરપકડ કરવામાં આવશે તો સુરતની જેમ કાર્યક્રમનો વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. એસપીજી પ્રવક્તા પૂર્વીન પટેલનું કહેવું છે કે પાટીદાર સમાજની હજુ સુધી કોઈ માંગણી સંતોષાઈ નથી, જેથી જ્યાં સુધી માંગ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ધરણા ચાલુ રાખવામાં આવશે. વધુમાં કહ્યું છે કે સમાજની માંગ બાબતે સાથે મળીને લડીશું. અમદાવાદમાં શાહીબાગ ખાતે એમ્સીએ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. મોહન સિનેમા સામે દબાણ હટાવવાની કામગીરી એમ્સીની દબાણ હટાવ ટીમે હાથ ધરી હતી, જેને પગલે કામગીરી દરમિયાન કેટલાક લોકોએ પોલીસ સાથે માથાકૂટ કરી હતી, જેને કારણે સામાન્ય ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. રાજકોટના કલેક્ટરે કરોડોનું કૌભાંડ આચર્યું. સરકારી જમીનના નામે કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું. એટલું જ નહીં, અધિકારીએ રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર ચંદ્રકાંત પંડ્યાએ 4 માળનો બંગલો પણ ખરીદ્યો. સુરેન્દ્રનગરના બામણબોરની 320 એકરના જમીન કૌભાંડમાં સરકારી કર્મચારીઓની મિલીભગત મામલે એસીબીએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. સત્તાનો દુરુપયોગ કરી કૌભાંડને અંજામ આપનારા અધિકારીના ઘરે સર્ચ ઓપરેશન તેજ કરાયું છે. એસીબીએ અધિક કલેક્ટર ચંદ્રકાંત પંડ્યાના ઘરે પરવાનગી વગર ઘરમાં પ્રવેશ ન કરવાની નોટિસ પણ લગાવી દીધી છે. ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠક યોજાઈ. આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે, તેમજ ગુજરાત યુનિવર્સિટીનું વર્ષ 2019-20નું 222 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ બજેટને બોર્ડ ઓફ એકાઉન્ટ અને સિન્ડિકેટે મંજૂરી આપી છે. તો આ બજેટમાં રમતગમત અને અન્ય પ્રવૃત્તિ માટે 1.73 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. હોસ્ટેલને આંતરરાષ્ટ્રીય કક્ષાને બનાવવા ટ્રાન્ઝિટ હાઉસ બનાવવા 10 કરોડની જોગવાઈ કરાઈ, તેમજ વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓ માટે 8 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી વર્ષમાં ડ્યુઅલ ડિગ્રી કોર્સ જેવા કે સ્કૂલ ઓફ એરોનોટિક્સ, સ્પેસ સાયન્સ, નેનો સાયન્સ અને મટીરીયલ સાયન્સને લગતા કોર્સ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થી અને સમાજને જોડી શકાય અને વિદ્યાર્થી જેમાંથી પ્રેરણા મેળવી શકે તે હેતુથી સમાજમાં અલગ અલગ ક્ષેત્રે નામાંકિત લોકો છે, જેમાં 6 લોકોને ડોક્ટરેટની માનદ પદવી આપવાનો નિર્ણય ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરાયો છે. રાજકોટ જિલ્લાના પ્રાથમિક શિક્ષકો શહેરના જિલ્લા પંચાયત આગળ ધરણા પર બેઠા હતા. એક દિવસની માં સીએલ મૂકી ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો. શિક્ષકોએ પોતાની અલગ અલગ 7 માંગણીઓને લઈને ધરણા પર બેઠા છે.
सात मांगणी पैकीनी मुख्य मांग 1997 थी भर्ती थे शिक्षकों की सीनियोरिटी सड़ंगड़वा सातमा पगार पंच मुजब भथ्थु आपवु अने बिन शैक्षणिक कामगीरी बंद करवा सहित सात मांग करी छे। भरूच जिला प्राथमिक शिक्षक संघ द्वारा विरोध प्रदर्शन योजायु शिक्षकों शैक्षणिक कामगीरी थी अड़गा रहा था और शक्तिनाथ विस्तार में धरना प्रदर्शन करी हती। शिक्षक संघ द्वारा विविध पड़तर 12 प्रश्नों निराकरण की सरकार पास मांग कर वर्ष 1997 थी सड़क नौकरी तथा तमाम लाभों धोरण 6-8 नो ग्रेड पे अलग आपवानी मांग करी छे। सुरेन्द्रनगर में राज्य प्राथमिक शिक्षक संघे पड़तर मांग और वधारानी कामगीरी माटे सरकार सामे बायो चढ़ावी। सुरेन्द्रनगर जिला प्राथमिक शिक्षक संघ द्वारा कलेक्टर कचेरी सामे आश्रे 500 थी वधु शिक्षकों मां सील पार उतारी ने विरोध दर्शाव्यो हतो। साथे सुरेन्द्रनगर सांसद और धारासभ्य सामे पण रोष व्यक्त कर्यो हतो। तेमज सांसद और धारासभ्य घेर आवेदनपत्र आपीने अनोखो विरोध कर्यो हतो। अमदावादना असारवामां दबाण हटाव झुंबेश हाथ धरवामां आवी। सवारथी एएमसी द्वारा मोटा प्रमाणमां दबाणो हटावानी कामगीरी शुरू करवामां आवी हती। चार जेसीबी 3 दबाण हटावानी गाड़ी साथे रस्ता परना गैरकायदेसर मकान पण हटावाया हता। दबाण दूर करता समय 150 वधु पोलिसकर्मीओ ने साथे राखवामां आव्या हता। आ समय जहांपरपुरा थी चामुंड ब्रिज सुधी रस्तो बंद करी दबाणो दूर करवामां आव्या हता। अमदावादनी एचके आर्ट्स कॉलेजना प्रिंसिपाल हेमंत शाहे राजीनामु आपी दीधुं छे। एचके कॉलेजना वार्षिकोत्सव में धारासभ्य जिग्नेश मेवाणी ने आमंत्रण अपायुं हतुं। बाद में विरोध थता कार्यक्रम रद्द करायो हतो जेना पगले प्रिंसिपाल हेमंत शाहे राजीनामु धरी दीधुं छे। कच्छमां युवक ने मार मारतो वीडियो सोशियल मीडिया में वायरल थयो छे। वीडियो कच्छना रापर विस्तारना कोई गामनो होवानुं अनुमान छे। युवक युवती साथे झड़पाई जता युवक ने ढोर मार मरायो हतो। युवक ने थांभला साथे बांधी मार मारवामां आव्यो हतो। खेड़ा भाजपना महिला काउंसिलरना पति दारू साथे झड़पाया। चकलासी नगरपालिकाना वोर्ड नंबर 4ना काउंसिलरना पति दारू साथे झड़पाया। काउंसिलरना पति रमणभाई वाघेला दारू साथे झड़पाया हता। रूपया 33,800 विदेशी दारू साथे झड़पी पाड़वामां आव्यो। चकलासी डी स्टाफ पोलीसे रमण वाघेलानी अटक करी पोलीसे कायदेसरनी कार्यवाही हाथ धरी छे। अंकलेश्वरना सारंगपुर गाम पासे भीषण आग लागी। खुल्ला प्लॉट में पड़ेला केमिकल वेस्ट में भीषण आग लागी हती। असामाजिक तत्वों द्वारा आग लगाड़ायो होवानुं अनुमान लगावाई रह्युं छे। तो घटनानी जाण थता ज फायरनी गाड़ियों घटनास्थले पहोंची अने आग पर काबू मेळव्यो हतो। राजकोटना याज्ञिक रोड पर जाहेरमां मारामारी थता ट्राफिक जाम सर्जायो। जागृत पोलीस कर्मचारी एक व्यक्ति ने पकड़ी मामलो थाळे पाड्यो हतो। राजकोट सिविल होस्पिटल में महिला ने छेड़ती करना शख्स ने मेथीपाक चखड़वामां आव्यो। सिविल इमरजेंसी वोर्ड पास जाहिर में युवक की धोलाई करवामां आवी हती। महिला सिविल होस्पिटल में दवा लेवा आवी त्यारे छेड़ती करना युवक की धोलाई करवामां आवी। महिला जणाव्या प्रमाणे युवक 3 दिवस थी महिला नो पीछो करतो हतो। सूरत रिंग रोड की आदर्श मार्केट वेपारी ने मुंबई और अमदावाद 16 वेपारी रूपया 21.36 करोड़ चूनो चोपयो होवानी फरियाद क्राइम ब्रांच में नोंधाई छे। भटार में रहता और कापड़ो धंधो करता वेपारी अमित चिंदल आदर्श मार्केट में दुकान धरावे छे पर तेमने दलाल और वेपारी पर भरोसो मुकवानुं भारे पड़ू छे। दलाल हस्तक तेमने मुंबई और अमदावाद वेपारी ने क्रेडिट में ड्रेस मटीरियल माल मोकली आप्यो हतो। जो कि आ वेपारी नियत समय मर्यादा में माल पेमेंट चूकव्यू न हतुं। वारंवार उघराणी करी तो पेमेंट चूकवामां गल्ला तल्ला कर्या। बाद में हाथ ऊंचा करी दीधा। हाल क्राइम ब्रांचे सचिन आहूजा नामना वेपारी की धरपकड़ करी वधु तपास हाथ धरी छे। अमदावादना अमराईवाड़ी मेट्रो रेल प्रोजेक्ट केबल वायरी चोरी की घटना सामे आवी। अमराईवाड़ी में आवेल पिल्लर नंबर 59-62 में इलेक्ट्रिक पावर सप्लाय करवा माटे जे तामानी प्लेट लगावाय छे ते प्लेट ज तस्करो चोरी गया होवानी प्रोजेक्ट मैनेजरे पोलीस फरियाद दाखल करावी छे। कच्छना आदिपुर ने एक्सिस बैंक एटीएम की कैश वान पर फायरिंग करी 34 लाख की दिलधड़क लूटना केस में 3 महीना बाद पुलिस ने आरोपी सुधी पहुंचा में सफलता मिली है। गुप्त रीते तपास कर रहे पुलिस ने बातमी मिली थी कि आरोपी अन्य लूट ने अंजाम आपवा कच्छ आया है। जेथी पुलिस एक दिलधड़क ऑपरेशन कर आरोपी ने झड़पी पड़ा।